અરજણી મે તો ગઈકાલે આપણે જન્યુ જનન વિશે બોલતા હતા કે જન્યુઓના નિર્માણની ક્રિયા, તો એમાં જન્યુઓના પ્રકાર વિશે ભણેલા. ઓકે, નર જન્યુઓ હોય, માદા જન્યુઓ હોય, એકકીય હોય છે, બરાબર. ત્યારબાદ તે સજીવોની અંદર જાતીયતા વિશે બોલતા હતા કે સજીવોમાં કયા પ્રકારની જાતીયતા, એટલે કે એક જ સજીવની અંદર બંને લિંગ કે બંને જન્યુઓનું નિર્માણ થાય છે, કે બંને લિંગ જોવા મળે છે કે નહીં, બરાબર. તો જેની અંદર લિંગ બંને જોવા મળે છે, ઉદાહરણ તરીકે વનસ્પતિની જયારે વાત કરીએ, તો જો બંને લિંગ એટલે કે બંને જન્યુઓ બંને જનનાંગો વનસ્પતિની અંદર જોવા મળે, તો એવી વનસ્પતિને એક સદની કહેવામાં આવે છે. એટલે કે દ્વિલિંગી વનસ્પતિને એક સદની કહેવામાં આવે છે. અને કેટલીક ફૂગ જે હોય છે તેની અંદર જો દ્વિલિંગી પરિસ્થિતિ હોય તેને દર્શાવવા માટે સમસુકાયક શબ્દનો યુઝ થાય છે. ઓકે, કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે એક લિંગી વનસ્પતિ છે, કે જેની ઉપર પુષ્પ પર ફક્ત મોકેસર હોય અથવા તો સ્ત્રી કેસર હોય, તો એવી વનસ્પતિને દ્વિસદની કહેવામાં આવે છે. ઓકે ચલો, અને ફોની અંદર વાત કરીએ તો એવી એક લિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ જે છે તે વિષમ સુખાયક શબ્દ છે. આ ગઈકાલે આપણે જોયેલું હતું, પ્રાણીઓની અંદર પણ જોયેલું હતું કે એક લિંગી હોય છે અને દ્વિલિંગી પણ હોય છે. દ્વિલિંગી હોય તેને ઘણી વખતે ઉભયલિંગી પણ કહેવામાં આવે છે. ઓકે, દ્વિલિંગી ના આપણે ઉદાહરણ પણ જોયા હતા કે વાદળી, ચટાકૃમિ, જળો વગેરે શું છે, દ્વિલિંગી સોરી પ્રાણીઓ છે અથવા ઉભયલિંગી પ્રાણીઓ છે, કે જે બંને નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવતા હોય છે. ત્યારબાદ વંદાની વાત કરેલી કે એક લિંગી નો ઉદાહરણ જે છે તે વંદો છે, કોક્રોચ. ઓકે ચલો, ત્યારબાદ લગભગ અહીંથી બાકી છે. ઓકે, જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન, ધ્યાન આપજો. જન્યુઓના નિર્માણ દરમિયાન કોષ વિભાજન. ઓકે, તો મોટેભાગના તમામ વિષમજન્યુક જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ જોવા મળે છે, એક નર હોય છે અને એક માદા હોય છે. જન્યુઓ જે છે તે સામાન્ય રીતે એકકીય હોય છે. જન્યુઓ જે છે એ સામાન્ય રીતે કેવા હોય છે, એકકીય હોય છે. કેમ એકકીય હોય છે, તો એક ઉદાહરણ તમને આપું કે માની લો કે કોઈ સજીવ છે, હ્યુમન ની વાત કરીએ, માનવ ની વાત કરીએ, તો માનવ ની અંદર ટોટલ કેટલા રંગસૂત્રો જોવા મળે છે, 46 રંગસૂત્રો, એટલે કે 23 જોડ, અને ટોટલ ટોટલ એની સંખ્યા જે હોય છે તે 46 જેટલી હોય છે, 46 જોડ જેવી હોય છે, બરાબર. તો હવે તેની અંદર નર અને માદા બંને જન્યુઓના જોડાણ થાય, તો એ જોડાણ ઓકે, તો હા, નર અને માદા જન્યુઓનું જોડાણ થાય છે, બરાબર. જો સંભાજનની ક્રિયા થાય અને દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા આવી જાય, તો નરની અંદર થી 46 આવે અને માદાની અંદર થી 46 આવે. ઓકે, તો બંને 46 46 ભેગા થાય તો એની સંખ્યા થઈ જશે 92 થઈ જશે. ઓકે, તો એ વધુ પડતી થઈ જશે અને માનવના બદલે કઈક નવો સજીવ તે બની જશે. ઓકે, તો એટલા માટે માણસ એટલે કે માનવ સજીવ માંથી બીજો એક માનવ સજીવ ઉત્પન્ન થાય, એટલા માટે જન્યુઓની અંદર જે છે તે અલગીકરણની ક્રિયાઓ જોવા મળે છે. ઓકે, અને એના દ્વારા નર જન્યુ સોરી નર ની અંદર થી અને માદા ની અંદર થી, બરાબર, નર ની અંદર થી જે જન્યુ આવશે તે 46 ના બદલે અલગીકરણની ક્રિયા વડે કેટલા આવશે, 23 આવશે, અને માદા ની અંદર થી અલગીકરણ થઈને 46 ની અંદર થી 23 આવશે. તો નર માંથી 23, માદા માંથી 23, બંને નું શું થશે, જોડાણ થશે, કે જેને આપણે ફલન કહીએ છીએ, 23 23 ભેગા થશે, એટલે કઈ કેટલા બની જશે, ટોટલ 46 બની જાય છે. અને આ રીતે જે એક નવો સજીવ બનશે એ સજીવની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા જે છે તે કેવી હશે, જળવાયેલી રહે છે. એટલે કે પિતૃઓની અંદર જેટલા રંગસૂત્રો હતા એટલા જ રંગસૂત્રો નવી સંતતિની અંદર પણ જોવા મળે છે. તો એટલા માટે જન્યુઓ હંમેશા કેવા હોય છે, એકકીય છે. ઓકે, પરંતુ પિતૃ વનસ્પતિને કે જેની અંદર થી તેઓ સર્જાય છે તે એકકીય અથવા દ્વિકીય હોય છે. ઓકે, પિતૃ સજીવ, મેં તમે કીધું ને કે નર ની અંદર 46 હોય છે અને માદા ની અંદર પણ 46 હોય છે, પરંતુ બંનેની અંદર અલગીકરણની ક્રિયા થાય
ક્રિયા થયા બાદ તેઓ તેમાંથી કેટલા 23 રંગસૂત્રો દરેકની અંદરથી બહાર આવે છે. તો આના પરથી કહી શકીએ કે જન્યુઓ જે છે સામાન્ય કેવા હોય છે, એકકીય જ હોય, પરંતુ જે પિતૃની અંદરથી બને છે એટલે કે જે નરમાં બને અથવા તો માદામાં બને તેઓની અંદર તેઓના શરીરમાં તેની સંખ્યા કેટલી હોય છે, તો એકકીય હોય શકે અથવા તો દ્વિકીય હોય શકે. બરાબર, એટલે કે દ્વિકીય એટલે એવા સજીવો, દાખલા તરીકે માણસની અંદર, હ્યુમનની અંદર તે કેવા હશે તો દ્વિકીય જ હશે. કેટલાક સજીવો એવા પણ છે કે જેઓની અંદર એકકીય જ હોય છે. ઓકે, અને તેનો અર્ધીકરણ ના થાય, એકકીય હોય તો એનું અર્ધીકરણ નહીં થશે, એકકીય હશે તો એનો એનો સંભાજનની ક્રિયા થશે એની અંદર. ઓકે, ક્લિયર, આટલો સમજમાં આવે છે? રિપ્લાય આપો. ઓકે, ચાલો આગળ જઈએ. આ સમજો, સમજશો તો તમને મતલબ બધી વસ્તુ ક્લિયર થશે. ઓકે, બાકી વાંચી લેવાથી કે જોઈ લેવાથી બધી વસ્તુ ક્લિયર નહીં થાય, એક એક શબ્દ સમજવો પડશે. ચાલો ચાલો આગળ જઈએ. એકકીય પિતૃ સમ વિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. જો મેં તમને અત્યારે કીધું ને કે જે સજીવોની અંદર મોટે ભાગે બધા સજીવોમાં દ્વિકીય હોય છે રંગસૂત્રો અથવા જન્યુઓ, બરાબર, પરંતુ એવા સજીવો કે જેઓની અંદર પહેલાથી જ નર કે માદા હોય એમાં પહેલાથી જો એકકીય હશે તો એનો અર્ધીકરણ નહીં થશે, એનો શું થશે, સમવિભાજન થશે. ઓકે, તો શું એનો અર્થ એવો થયો કે એકકીય સજીવોમાં ક્યારે અર્ધીકરણ જોવા મળે, જોવા મળે છે કેટલીક પરિસ્થિતિમાં, કેટલીક લીલની અંદર જોવા મળે છે. એ તમને ધોરણ 11 ની અંદર પ્રકરણ 3 માં એક ચાર્ટ આપેલો છે લીલો, તેની અંદર તમે જોઈ શકશો. ઓકે, ચાલો આગળ લઈએ. યાદ રાખજો, મોટે ભાગે જે દ્વિકીય હશે તેની અંદર શું થશે, અર્ધીકરણની ક્રિયા થશે, બરાબર, અને જે પિતૃઓ પહેલાથી એકકીય હશે તો તેઓના જન્યુઓ કઈ ક્રિયા વડે ઉત્પન્ન થશે, સમવિભાજનની ક્રિયા વડે. ઓકે, ચાલો. મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં સમાયેલા ઘણા સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે. જો કયા કયા એકકીય સજીવમાં જોવા મળે છે, મોનેરા, ફૂગ, લીલ અને કેટલીક દ્વિઅંગીમાં સમાયેલા ઘણા સજીવો જે છે તે એકકીય વનસ્પતિ દેહ ધરાવતા હોય છે. ઓકે, પરંતુ ત્રિઅંગી, અનાવૃત બિંધારી, આવૃત બિંધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓમાં પિતૃ જે દ્વિકીય હોય છે. જો અહીં આ પેરેગ્રાફની અંદરથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી શકે, તમને એમસીક્યુમાં પૂછાય, નીટમાં પણ ઇમ્પોર્ટન્ટ છે કે એકકીય વનસ્પતિ દેહ કયો છે અથવા કયો નથી. તમને નીચે ઓપ્શન આપેલા હોય, તમારે એમાંથી ઓળખવાના. બરાબર, યાદ રાખજો, એકકીય કયા કયા, મોનેરા, ફૂગ, લીલ, બરાબર, અને દ્વિઅંગી વનસ્પતિ. ઓકે, આ બધા કેવા છે, એકકીય છે. જ્યારે દ્વિકીય કયા કયા, તો ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બિંધારી, આવૃત બિંધારી અને મનુષ્ય અને અને એના જેવા બીજા કેટલાક પ્રાણીઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર જે છે તે મતલબ જન્યુઓ દ્વિકીય સંખ્યામાં જોવા મળે છે. ઓકે, યાદ રાખજો. આથી આ સ્વાભાવિક છે કે દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણની પ્રક્રિયા જરૂરી છે. ઓકે, દ્વિકીય ની અંદરથી જો સંભાજન થશે, મેં તમને કહ્યું એ પ્રમાણે 46 પણ આવશે, આમાંથી પણ નરમાંથી પણ 46, માદામાંથી પણ 46, 92 ની સંખ્યા થઈ જશે, બરાબર. તો એટલા માટે જે દ્વિકીય હશે એવા સજીવોની અંદર કઈ ક્રિયા થવી જરૂરી છે, અર્ધીકરણની ક્રિયા. જો અહીંયા તમને કહ્યું છે અર્ધીકરણ કે અવનત વિભાજન થાય છે, બરાબર. આગળ જઈએ. ઓકે, જો દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃ કોષો અર્ધીકરણમાં પ્રવેશે છે. દ્વિકીય જે સજીવો હોય તેઓની અંદર જે વિશિષ્ટ કોષો એટલે કે જન્યુ માતૃ કોષ જે હોય છે, બરાબર, એટલે કે માની લો કે કોઈ
સજીવ છે, કોઈ મનુષ્ય છે, એની અંદર જે જનન કોષ જે છે, જન્યો છે, તેનો અલ્ટીકરણ થશે, એટલે કે સંભાળી થશે, પછી અલ્ટીકરણ થશે, તો એવા કોષને કહેવામાં આવશે જન્યો માતૃકોષ. એટલે કે જન્યો જે કોષમાંથી બને છે એના માતૃ અથવા તો એના પિતૃ કોષ, જે કોષમાંથી જન્યો બને એને કહેવામાં આવે છે જન્યો માતૃ કોષ. તો એ શેમાં પ્રવેશે, એનું અલ્ટીકરણ થશે જન્યો માતૃ કોષ. ઓકે, એક મનુષ્ય છે બરાબર, એની અંદર જે જન્યો છે તેની અંદર રંગસૂત્રો ની સંખ્યા 46 છે. ઓકે, તો એ 46 રંગસૂત્ર ની અંદર થી પહેલા સંભાજન થશે, પછી એનું અલ્ટીકરણ થશે, અને અલ્ટીકરણ ની ક્રિયા ને અંતે તેની અંદર કેટલા રંગસૂત્રો હશે? 23 રંગસૂત્રો હશે. તો એ 23 રંગસૂત્ર વાળો જન્યો બન્યો તે સંતતિ જન્યો કહેવામાં આવશે. તો એ જન્યો નો માતૃ કોષ, એટલે કે એ જે 23 રંગસૂત્રો ધરાવતો જન્યો બન્યું છે તે જે કોષ માંથી બન્યું, એટલે 46 વાળા માંથી જે બન્યું છે એ કોષ ને કહેવામાં આવે છે જન્યો માતૃ કોષ. ઓકે, યાદ રાખજો અને સમજો, જન્યો માતૃ કોષ અને ફક્ત જન્યો એ કોને કહેવામાં આવે. ઓકે, અને અર્ધીકરણ માં અંતે રંગસૂત્રો નો એક જ જૂથ, એટલે કે સ્મોલ એન, એટલે કે એકકીય, એ દરેક જન્યુ ની અંદર દાખલ થાય છે. કોષ્ટક નો જીવન પૂર્વ અભ્યાસ કરો અને સજીવોના એકકીય અને દ્વિકીય રંગસૂત્ર ની સંખ્યા ખાલી જગ્યામાં લખો. જન્યુ માત્ર કોષ અને જન્યુ ની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? ઓકે, ચાલો જો અહીંયા આપણે ચાર જોઈએ. જો તમારી પાસે બુક હોય તો બુક ખોલો અને બુક ની અંદર લખી લેજો. અહીંયા તમે કહ્યું છે કે કેટલાક સજીવોના જન્યુ માત્ર કોષમાં રંગસૂત્ર ની સંખ્યા દ્વિકીય અને કેટલાકમાં એકકીય છે. તો એની અંદર રંગસૂત્ર ની સંખ્યા ખાલી જગ્યામાં પૂરો. ઓકે, તો જો એમાં સૌથી પહેલું જે તમને ઉપર ઉદાહરણ આપ્યું છે એ છે મનુષ્યનું. ઓકે, તો મનુષ્યના જે માતૃકોષ હશે, જન્ય માતૃકોષ, તેની અંદર જે રંગસૂત્ર ની સંખ્યા છે, બરાબર, જો ટુ એમ બતાવેલું છે, એ છે દ્વિકીય અને ફક્ત એન છે તે છે એકકીય. તો મનુષ્યની અંદર માતૃકોષમાં સંખ્યા કેટલી હશે? 46. તેનું અર્ધીકરણ થઈને કેટલા બનશે? એકકીય 23. એવી રીતે ઘરમાંથી જે હોય છે તેની અંદર 12 હોય, બરાબર, જન્યુ માતૃકોષ એટલે કે દ્વિકીય સંખ્યા જો 12 હોય તો એકકીય સંખ્યા કેટલી હશે? 6 હશે. તો અહીંયા લખો 6. ઓકે, અહીંયા 6 લખો. ઉંદરની વાત કરીએ તો ઉંદરની અંદર જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા જો 21 હોય, ઓકે, તો તેના માતૃકોષ એટલે કે દ્વિકીય પરિસ્થિતિમાં તેની સંખ્યા કેટલી હશે? તો તે હશે 42, એના ડબલ હશે. ઓકે, ચાલો કૂતરાની વાત કરીએ તો કૂતરાની અંદર દ્વિકીય સંખ્યા રંગસૂત્રોની કેટલી છે? 78 છે. તો તેનો એકકીય જે છે તે કેટલું થશે? તો અહીંયા આવશે 39. કેટલું આવશે? 39 લખજો. બિલાડીની અંદર 19 છે એકકીય, એના દ્વિકીય જે છે તે કેટલા બનશે? 19 2 38. તો અહીંયા આવશે 38. ફળ માખીમાં જે માતૃ કોષમાં રંગસૂત્રની સંખ્યા દ્વિતીય સંખ્યા 8 છે, તો અહીંયા આવશે 4. ઓકે, ચાલો અહીંયા જો આ આ છે ઓફિયોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિની અંદર 630 ની સંખ્યા જે છે તે એકકીય પરિસ્થિતિમાં છે, તો એના માતૃ કોષની અંદર તેની સંખ્યા કેટલી હશે? તો 600 એટલે 1260. બરાબર, 1260 જેટલી સંખ્યા અહીંયા આવશે. ઓકે, માતૃ કોષમાં સફરજન ની અંદર કેટલા છે? 34. દ્વિકીય પરિસ્થિતિમાં તો એકકીયમાં 17 આવશે. એક પછી આવે છે ચોખા. તો ચોખાની અંદર, ચોખાના અંદર જે કોષમાં રંગસૂત્રો જે હશે એકકીય સંખ્યા 12 હશે, તેની દ્વિકીય સંખ્યા અહીંયા આવશે 24. મકાઈની અંદર દ્વિકીય પરિસ્થિતિમાં 20 છે, તો અહીંયા એકકીયમાં 10 હશે. અહીંયા બટાકાની અંદર, બટાકાની અંદર 24 જે છે તે એકકીય સંખ્યા છે, તો અહીંયા કેટલા આવશે? 48 આવશે. 48 પતંગિયાની અંદર 380 જે છે તે દ્વિકીય સંખ્યા છે. ઓકે, તો તેની એકકીય સંખ્યા અહીંયા આવશે 190. અને ડુંગળીની અંદર એકકીય પરિસ્થિતિમાં રંગસૂત્રોની સંખ્યા જો 8 હોય તો દ્વિકીય પરિસ્થિતિની અંદર તેની સંખ્યા જે આવશે તે 16 આવશે. ઓકે, લખી લેજો. આ ચાર્ટ ની અંદર થી ઘણી વખતે એમસીક્યુ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે, બને એટલું યાદ રાખવાની પ્રયત્ન કરજો. ઓકે, સમજાઈ ગયું આટલું? જન્યુ જનન સમજાયું? કોઈ ડાઉટ છે એમાં? કોઈ સવાલ છે? કોઈ શબ્દમાં ના સમજ પડી હોય જલ્દી રિપ્લાય આપો.
आगे जाइए आप बताए समाज पाई गई। कोई सवाल है बेटा? ओके ओके चलो तो पूर्व फलन की पहली घटना आपने जोई जन्यो जनन। ओके चलो जन्यो नो निर्माण थई गयो सजीव शरीर नी अंदर जन्यो नो निर्माण तो थई गयो पर हवे ए जन्यो निर्माण थया बाद जन्यो नो वहन थवो खूब जरूरी छे। जन्यो नो शुं थवुं? वहन थवुं खूब जरूरी छे बराबर। फलन થવા માટે બે અલગ અલગ સજીવોના જન્યુઓનો જોડાણ કે જેને આપણે ફલન કહીએ છીએ તે ફલન થવા માટે બંનેમાં નિર્માણ થવું જરૂરી છે। નિર્માણ થયા પછી બંને એકબીજાની નજીક કઈ રીતે આવે બરાબર તો એક જન્યુ બીજા જન્યુની પાસે આવે અને બીજા જન્યુ સાથે જોડાય તેના માટે નજીક આવવું પડે એને આપણે કહીએ છીએ વહન। શું કહીએ છીએ? વહન। ઓકે જન્યુઓનું વહન ચાલો જો भौतिक रीते भेगा थाय छे। जो शब्द समझो भौतिक रीते भेगा थाय छे तो तमने क्यारे आश्चर्य थयुं छे कि नर अने मादा जन्यो केवी रीते भेगा थाय छे बराबर? कोई एस विचार कर्यो ना कर्यो होय खबर नहीं हती जन्यो एटले शुं बराबर ने। ओके चलो तो मोटा भागना सजीवों नर जन्यु चलित हो मादा जन्यु अचलित हो जो इम्पोर्टंट है। मोटा भागना जितना सजीव अपने जोईए छे सजीवों अंदर जो नर जन्यु हो नर जन्यु चलित हो मादा जन्यु अचलित। चलो चलित ना मतलब शुं थशे तो वहन करना चलित नो शब्द आवे छे चालवा पर थी अहीं चालता नथी परंतु वहन करे छे स्थानांतर करे छे। फिजिक्स ने भाषामां कहे शुं कहे छे? स्थानांतर करे छे। ओके एटला माटे नर जन्यु जे छे ते आगळ वधे छे अने एक जग्या परथी बीजे जग्याए जाय छे। मादा जन्यु पोतानी जग्या पर ज रहे छे पोताना अंदर ज रहे छे त्यांनी ते हलता नथी के स्थानांतर करता एटला माटे ओने अचलित कहેવામાં આવે છે। અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલ એની અંદર જે જન્યુઓ હોય ને એ બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે બરાબર। ફૂગની અંદર અને કેટલીક લીલની અંદર બંને જન્યુઓ નર જન્યુઓ અને માદા જન્યુઓ બંને કેવા હોય છે? ચલિત હોય છે। કેમ ચલિત હોય છે? ચાલો સવાલનો જવાબ આપો કેમ ચલિત હોય છે કોઈ કહેશે? ઈઝી છે જરા વિચારો બે કાલે કે પરમ દિવસે મેં શું કહ્યું હતું આ લીલના જન્યુઓ વિશે આપણે ભણી ગયા છે આગળ બોલો બોલો જલ્દી જલ્દી આવડે કે નહીં આવડે રિપ્લાય આપો હા ના ની અંદર આવડે છે હા ઓકે સોમયા ક્વેશ્ચન પાછો કહો વાંધો નથી પણ જે બોલું છે એમાં સમજ પડે છે કે નહીં ઓકે સવાલ એ છે કે માદા જો મોટે ભાગના બધા સજીવોની અંદર જન્યુઓ જે હોય છે ને એમાં નર જન્યુઓ ચલિત હોય છે અને માદા જન્યુઓ અચલિત હોય છે પરંતુ કેટલીક ફૂગ અને લીલની અંદર બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે બરાબર તો આવું કેમ થતું હોય છે? કેમ બંને ચલિત હોય છે? સમયા જવાબ આપશે સમયા આવડે છે હા ના માં જવાબ આપેલી બાકી જવાબ તો આવી ગયો અહીંયા સમજાય જવાબ આપી દીધો ચાલે ઠીક છે જોઈએ તો એના જન્યુઓ કેવા હોય છે? સમજન્યુઓ હોય છે એટલે કે તમારે ખબર નથી પડતી માદા જન્યુઓ કયું છે અને નર જન્યુઓ કયું છે બરાબર છે એટલે બંને કેવા હોય છે? ચલિત હોય છે હા સમજન્યુઓ હોય છે ઓકે સરસ ચાલો ઓકે એટલે ખબર નહીં પડે માદા જન્યુઓ કયું અને નર જન્યુઓ કયું જો અહીંયા આકૃતિ આપી છે આકૃતિ 1.7 એ જોઈએ ક્યાં છે નીચે હશે 1.77 અચ્છા અહીંયા છે જો
જન્યુઓનું જોડાણ થાય છે. જો અહીંયા આ બે જન્યુઓ છે બરાબર, બંને કેવા દેખાય છે? એક સરખા દેખાય છે. ઓકે, તો આની અંદર આ જન્યુઓનું જોડાણ થાય, જોડાણ થવા બાદ જે રચના બને છે એને કહેવામાં આવે છે યુગ્મનજ. બરાબર, એટલે કે આ ફલન થયું, ફલન થયા બાદ યુગ્મનજ બને. હવે એની અંદર હજુ પણ થોડો સમય જશે તો એ યુગ્મનજ વધારે ભેગા થઈ જશે, કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ જશે, કોષ જોડાઈ જશે અને એક આખો કોષ બની જશે. બરાબર, અને એની અંદર થી નવો સજીવ બને છે, એનું પછી આગળ મતલબમાં વિભાજન થયા કરે છે અને તેમાંથી નવો સજીવ બને છે. ઓકે, તો આ પ્રકારે ફલનની ક્રિયા અને નિર્માણ થાય છે. ચાલો આગળ જઈએ. આથી કેટલીક ફૂગમાં લીલમાં બંને જન્યો ચડી રહ્યો છે, કારણ કે તે સમજન્યો હોય છે. ઓકે સાહેબ, આથી એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નર જન્યુનું વહન થાય અને લીલ દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓનું સ્થાનાંતર થાય છે. જો જન્યુઓનું નિર્માણ થઈ ગયું પરંતુ વહન થવા માટે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે કોઈ માધ્યમની જરૂર પડે છે. બરાબર, એટલે કે મારો અવાજ છે, બરાબર, મારી બાજુમાં અત્યારે કોઈ વ્યક્તિ ઉભા હોય, બરાબર, માનો કે અમીન સર ઉભા છે અને હું અહીંથી બોલું છું, બરાબર, તો મારો અવાજ અમીન સર ના કાનમાં જાય તો એ કાનમાં અવાજ જવા માટે પણ એક માધ્યમની જરૂર હોય છે, અને તે માધ્યમ છે હવા, વાતાવરણ. બરાબર, વાતાવરણ ના હોય તો મારા અવાજના તરંગો અમીન સર ના કાનમાં જશે નહીં. એવી જ રીતે અહીંયા પણ કોઈ માધ્યમની જરૂર હોય કે જે માધ્યમની અંદરથી આ જન્યુઓ જે છે તે વહન પામીને બીજા સજીવના શરીરની અંદર પ્રવેશ કરી શકે. એ માધ્યમ જે છે તે જો અહીંયા શેમાં લીલ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાનફેર પામે છે. બરાબર, આપણે સમજી ગયા કે લીલ જે છે તે ક્યાં હોય છે, પાણીની અંદર જોવા મળે છે, દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિઓની અંદર જે છે તેની અંદર પાણી દ્વારા પણ થાય છે અને બીજા કે શું કહે છે હવા વડે પણ મતલબમાં જન્યુઓનું વહન થાય છે. ઓકે, કઈ રીતે થાય એ તમે આગળ ભણ્યા, પરાગનયન ભણ્યા છો. બરાબર, એની અંદરથી પરાગરજની અંદર મતલબમાં પોકેસર પરથી પરાગરજ નીકળે છે અને એ પરાગરજ જે છે તે ઉડીને હવામાં ઉડીને બીજા વનસ્પતિની ઉપર કે બીજા પુષ્પની ઉપર જાય છે. તો આ હવાના માધ્યમ દ્વારા એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પની ઉપર જાય છે. તો આ પરાગરજ જે છે ને એ પોકેસરનું અથવા એ પુષ્પનું જન્યુ કહેવામાં આવે. ઓકે, પરાગરજની અંદર જે જનનકોષ હશે તે એનો જન્યુ, એટલે કે આ એક પ્રકારે શું થાય છે, વહન થાય છે. બરાબર, આ એક માધ્યમ છે. બીજું માધ્યમ શું હોય છે કે ત્યાં પરાગાસન, સ્ત્રી કેસરના પરાગાસનની ઉપર જયારે પરાગરજ બેસે છે એનું અંકુરણ થાય છે અને અંકુરણ થયા બાદ એની અંદર થી પરાગ નલિકા નીકળે છે અને પરાગ નલિકાની અંદર તેનું જન્યુ હોય છે, જેને જનનકોષ કહેવામાં આવે છે. તો એનું વહન પરાગ નલિકાના માધ્યમ દ્વારા સ્ત્રી કેસરના અંદર સુધી પહોંચે છે. ઓકે, આપણે 11માં ભણી ગયા કે 12માં આવશે, 12માં કદાચ આવે તો સારું છે. રિપ્લાય આપો તો મને પણ મજા પડે ભણવાની. યાદ છે કે માધ્યમ જે છે પાણી હોય શકે, હવા હોય શકે છે. ઓકે, મોટી સંખ્યામાં નર જન્યુઓ માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. સમજવા માટે, મોટી સંખ્યામાં નર જન્યુઓ જે છે તે માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે અને વહન દરમિયાન ગુમાવાતા નર જન્યુઓની પૂર્તતા કરવા માટે માદા જન્યુઓની સરખામણીમાં નર જન્યુઓની સંખ્યા હજારો લાખો ગણી વધારે જોવા મળે છે. કારણ કે વહન થઈને જવાનું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જન્યુઓએ વહન કરવાનું છે, એટલા માટે તે કેવું હોય છે તો દરેકે દરેક જન્યુઓ ત્યાં સુધી પહોંચી શકતા નથી અથવા વહન કરી શકતા નથી. એટલા માટે નર જન્યુઓ જે છે તેની સંખ્યા
निर्माणनी संख्या या जननी संख्या जे छे ते खूब ज वधारे हशे मादा जन्यु करता, बराबर। कारण के अमारे केटला तो व्यय पामी जाय छे, केटला मतलब वहन करवामां निष्फळ जाय छे, એટલા માટે દેવાની સરખામણીમાં નરજન્યોની સંખ્યા કેવી હોય છે, હજારો લાખો ગણી વધારે હોય છે। આવરણ વિદ્યાઓમાં પરાગરજ એ નરજન્યોનો અને અંડક એ અંડકોષનું વહન કરે છે, જો મેં હમણાં તમને કીધું ને એ આવરણ વિદ્યાની અંદર શું હોય છે તો પરાગરજ એ નરજન્યોનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે। માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલા પરાગાશન પર સ્થળાંતર થવું જરૂરી છે, જેમાં મેં તમને કહ્યું એ પરાગાશન એક બીજાની ખૂબ નજીક હોવાના કારણે પરાગરજનું પરાગાશન પ્રસ્થાપન પ્રમાણમાં સરળ હોય છે। એટલે શું તો વટાણા જે છે તેની અંદર એવી વનસ્પતિ છે કે દ્વિલિંગી વનસ્પતિ છે, એટલે એક જ પુષ્પની અંદર પરાગરજ પણ હોય, પુંકેસર પણ હોય અને સ્ત્રી કેસર પણ હોય છે। તો પરાગ પરાગરજ એ પુંકેસર પરથી નીકળીને સ્ત્રી કેસરની ઉપર એક જ પુષ્પની ઉપર સરળતાથી આવી જાય છે। કેમ સરળતાથી આવી જાય છે, એક જ પુષ્પની ઉપર હોય છે, બરાબર। એટલે કે ખૂબ એકબીજાની ખૂબ જ નજીક હોય છે, બરાબર। એટલા માટે પરાગરજ નું પરાગાશન પર સ્થાપન પ્રમાણમાં કેવું છે, સરળ છે, ઓકે। જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાશનના સંપર્કમાં આવી જાય છે। પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિ, પરફલન એટલે એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર અથવા તો એક વનસ્પતિની ઉપરથી બીજી વનસ્પતિ, બરાબર, એની ઉપર પરાગરજે જો વહન કરવાનું હોય એવી પરિસ્થિતિને પરફલન કહેવામાં આવે છે। અને આવું પરફલન એક લિંગી વનસ્પતિની ઉપર જોવા મળે છે, એમાં જોવા મળે છે એક લિંગી કે જેને દ્વિસદની કહેવામાં આવે છે, ઓકે। તો એવી વનસ્પતિની અંદર પરાગરજનું પરાગાશન પ્રસ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે જેને પરાગનયન કહેવામાં આવે છે। યાદ છે પરાગનયન શું કહેવામાં આવે, પરાગનયન એટલે શું ખબર, રિપ્લાય, ઓકે, ચલો સારું છે। તો પરાગનયન એટલે કે એક પરાગરજનો પુંકેસરની ઉપરથી સ્ત્રી કેસરની ઉપર વહન થવું, બરાબર, એને કહેવામાં આવે છે પરાગનયન। તો આ પરાગરજનો પરાગાશન પર અંકુરણ થાય, સ્ત્રી કેસરના પરાગાશનની ઉપર જાય છે અને ત્યાં તેનું અંકુરણ થાય છે અને પરાગ નલિકા જે છે તે જન્યુઓનું વહન કરે, બરાબર, અને અંડક સુધી તે જન્યુઓને પહોંચાડે છે, ઓકે, ચલો। અને દ્વિસદની એટલે કે એક લિંગી પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે, તેથી આવા સજીવોમાં જન્યુ વહન માટે એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવેલી હોવી જોઈએ, બરાબર। પ્રાણીઓની વાત કરીએ, બરાબર, તો પ્રાણીઓની અંદર બે અલગ અલગ સજીવોની અંદર અલગ અલગ જન્યુઓનું નિર્માણ થાય, એક હોય છે નર અને બીજો હોય છે માદા, નર જન્યુ અને માદા જન્યુ અલગ અલગ સજીવની અંદર નિર્માણ પામે છે, તો બંને ભેગા થવા માટે કોઈ માધ્યમની જરૂર હોય છે, બરાબર, ખાસ પ્રકારની ક્રિયાવિધિ હોવી જોઈએ। જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને તેઓનું એકબીજાની નજીક આવવું, જન્યુઓનું શું થાય તો સફળતાપૂર્વક જે વહન થાય છે, બરાબર, અને તેઓની નજીક આવવું એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ ઘટના છે, બરાબર। તો એ સૌથી જટિલ ઘટના ફલન છે, કઈ છે, ફલન, ક્યાં ફલન, કારણ કે એ જન્યુઓ અલગ અલગ સજીવોની અંદર નિર્માણ પામે, બંનેને ભેગા થવાની હોય છે, માધ્યમની જરૂર પડે છે, બંને નજીક આવે છે, ભેગા મળે છે, બરાબર। એટલે આ ઘટના ખૂબ જ કેવી છે, જટિલ છે, અને તે ઘટના જે છે તેને કહેવામાં આવે છે ફલન, સુનામાં આવે છે ફલન, ઓકે, ચલો। આવતીકાલે અહીંયા ફલન થી આપણે આગળ વધીશું, અહીંયા સુધી આપણે આજનો ટોપિક હતો, બોલો કોઈને કઈક સવાલ હોય તમે પૂછી શકો, કોઈને કઈક સવાલ છે, જો એક એક શબ્દ હું તમને સારી રીતે સમજાવું છું, એક એક લીટી એક એક શબ્દ, હજુ પણ તમને કોઈ શબ્દમાં સમજ ના પડતી હોય તો તમે પૂછી શકો છો, ઓકે, okay।